વિદ્યાર્થી મિત્રો વેલ તો સરસ મજાની આપણે રિએક્શન જોઈ છે, રિડક્શન ની પ્રક્રિયાઓ જોઈ છે, બહુ બધી સરસ સરસ મજાની આલ્ડિહાઇડ અને કીટોન ની બધી વાતો કરી છે, બરોબર. ઓક્સિડેશન પ્રક્રિયાઓ જોઈ, રિડક્શન પ્રક્રિયાઓ જોઈ. હવે જે રિએક્શન જોવાની છે, આ રિએક્શન બહુ એટલે અતિશય ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે, બરોબર. કે જે તમારા કાર્બોનિલ સમૂહની બાજુનો જે એમાં જે કાર્બન હોય એમાં જ એને જે આપણે આલ્ફા કાર્બન કહીએ છીએ, આ આલ્ફા કાર્બન પરનો જે હાઇડ્રોજન હોય છે ને, આ હાઇડ્રોજન કેવો હોય છે તો કે એસિડિક હોય છે. સંયુગ્મી બેઝ અસરને કારણે કેવો હોય છે, એસિડિક હોય છે. અને એ એસિડિક હાઇડ્રોજનને કારણે જે પ્રક્રિયાઓ થાય છે એને આપણે સરસ મજાની કહીએ આલ્ફા હાઇડ્રોજનને કારણે થતી પ્રક્રિયાઓ. શું કહીએ છીએ? આલ્ફા હાઇડ્રોજનને કારણે થતી પ્રક્રિયાઓ તરીકે ઓળખે છે. હેડિંગ આપી દઉં છું, આલ્ફા હાઇડ્રોજન, આલ્ફા હાઇડ્રોજન ના કારણે થતી પ્રક્રિયાઓ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, અતિશય અગત્યની વાત છે. અને JEE નીટ માટે તો ઇમ્પોર્ટન્ટ છે જ છે, પણ સાથે સાથે બોર્ડ અને ગુજકેટ માટે પણ આ ટોપિક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તમે છેલ્લા 32-33 વર્ષના પેપર ઉઠાવીને જોઈ લો છે તો એમાં તમને ખબર પડશે કે લગભગ એકાદું જ વર્ષ એવું ગયું છે કે જેમાંથી આમાં જે પેપરમાં આમાંથી ક્વેશ્ચન ના હોય. એટલે મોસ્ટલી આ પેપર જે છે એમાંથી ક્વેશ્ચન બહુ જ બધી વખત પૂછાય છે. સોરી, આ જે ચેપ્ટર છે, આ જે ટોપિક છે એમાંથી ક્વેશ્ચન બહુ બધી વખત પૂછાય છે. દરેક પેપરની અંદર લગભગ હોવાની સંભાવના છે. જો નીટમાં ના હોય તો JEEમાં તો હોય ને હોય જ, અધરવાઇઝ ગુજકેટમાં હોય અને બોર્ડમાં પણ હોવાની પૂરેપૂરી સંભાવના છે. એટલો સરસ મજાનો આ ટોપિક છે, હાઇડ્રોજનના કારણે થતી પ્રક્રિયાઓ. આપણે શું કહીએ, આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનોમાં હાઇડ્રોજન પરમાણુની, આલ્ફા હાઇડ્રોજન પરમાણુની એસિડિકતા હોય છે. આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનોમાં આલ્ફા હાઇડ્રોજન પરમાણુ એસિડિક હોય છે. કેવું હોય છે બેટા? આલ્ફા હાઇડ્રોજન પરમાણુ એસિડિક હોય છે. આલ્ડિહાઇડ અને કીટોનની અંદરની વાત કરીએ છીએ. હવે આને કારણે શું થાય છે એ જરાક જોઈએ. હવે જુઓ, એની તમે જ્યારે બેઝની હાજરીમાં રિએક્શન કરાવશો, હવે આલ્ફા હાઇડ્રોજન કોને કહેવાય? પહેલા તો સી ડબલ બોન્ડ ઓ, એની બાજુનો જે કાર્બન છે અને આપણે આલ્ફા કાર્બન કહીએ છીએ, અને એની સાથે જે હાઇડ્રોજન જોડાયેલા હોય છે એને કહેવાય છે આલ્ફા હાઇડ્રોજન. આપણે કાર્બન સાથે જોડાય એને આલ્ફા કાર્બન, અને એની સાથે જોડાયેલા હાઇડ્રોજનને આલ્ફા હાઇડ્રોજન કહેવાય. લાઈક ધેટ, અહીંયા ધ્યાન આપજો. સમજી લો કે સી ડબલ બોન્ડ ઓ એચ સી એચ એચ સી એચ એચ અને એચ, આપણે ઓલરેડી વાત કરી ચૂક્યા છે. આ આપણો ક્રિયાશીલ સમૂહ છે આખો, એની સાથે જોડાયેલો કાર્બન તો કે આ છે, તો એને કહેવાય આલ્ફા કાર્બન. હવે એની સાથે જે જોડાયેલા હાઇડ્રોજન છે ને એને કહેવાય છે આલ્ફા હાઇડ્રોજન. આપણે 11મા ધોરણની અંદર વાત કરી છે અને અગાઉ પણ આપણે વાત કરી છે. હવે કાર્બોનિલ સમૂહની પ્રબળ ઇલેક્ટ્રોન આકર્ષક અસર અને સંયુગ્મી બેઝને કારણે એની અંદર સંસ્પંદન થાય છે. શું થાય છે? સંસ્પંદન થાય છે. કઈ રીતે? હવે ધ્યાન આપજો. હવે જો અહીંયા તમે આલ્ફા હાઇડ્રોજન વાળું તમને સી ડબલ બોન્ડ ઓ એવું એક સરસ મજાનું સંયોજન ટાઈપનું દેખાડું છું, બરોબર. હવે અહીંયા તમે જોશો એટલે અહીંયા શું હોય છે, અહીંયા સમજી લો કે આલ્ફા હાઇડ્રોજન છે એક, બરોબર છે, અને આ કીટોને હોય શકે અને આલ્ડિહાઇડ હોય શકે. હવે એની તમે બેઝ સાથે પ્રક્રિયા કરાવો જેને OH માઇનસ કહે, ખાસ તો બેઝ સાથે જ રિએક્શન જોવાની છે. તો અહીંયા તમે બેઝ સાથે રિએક્શન કરાવશો એટલે બેઝ જે છે એ શું કરશે તો કે આ આલ્ફા હાઇડ્રોજન છે એ આલ્ફા હાઇડ્રોજનને દૂર કરશે. બોલો, થાય ક્લિયર? તો અહીંયા ઘટના શું બને છે તો કે આ આલ્ફા હાઇડ્રોજન દૂર થઈ ગયો છે અને કાર્બન જે છે એના પર કેવો ચાર્જ આવી ગયો છે? માઇનસ. આલ્ફા કાર્બન પર જ ત્યાં આવે છે, એનાયન બની જાય છે. આ ટાઈપનું સંયોજન બન્યું છે. હવે મેં તમને કીધું એમ અહીંયા કઈ કેસો જોવા મળે છે? ઇલેક્ટ્રોન આકર્ષક અસર અને સંયુગ્મી બેઝ
ઇલેક્ટ્રોન આકર્ષક અસર અને સંયુગ્મી ભેજના સંસ્પંદન સ્થાયીકરણને કારણે કાર્બોનિલ સંયોજનોના આલ્ફા હાઇડ્રોજન પરમાણુ એસિડિક ધરાવશે. આ એસિડિક શા માટે છે? તો કે સંયુગ્મી ભેજ અસર, સંયુગ્મી અસર જેને આપણે કહીએ છીએ, બરોબર છે. હવે જુઓ, આ ઇલેક્ટ્રોન અહીંયા આવશે તો આ બંધમાંનું ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન પર જશે, એટલે અહીંયા સંસ્પંદન અસર તમને જોવા મળશે. કઈ અસર જોવા મળે છે ભાઈ? સંસ્પંદન અસર જોવા બરોબર છે. તો આ છે એની બંને વચ્ચે થતી સંસ્પંદન અસર. આવી અસર ઇલેક્ટ્રોન આકર્ષક અને સંસ્પંદન અસર બરોબર છે, એને કારણે તમારો આલ્ફા હાઇડ્રોજન છે ને સરળતાથી દૂર થાય છે અને અહીંયા શું બને છે? કાર્બો એનાયન બને છે. આ મિકેનિઝમ ખાસ જોવાની છે. આમાં બહુ કન્ફ્યુઝન થયો, એક એક ક્વેશ્ચન હું તમને કરીશ કે તમે કન્ફ્યુઝ થઈ જશો, આમાં શું નિપજ મેળવી તમને આઈડિયા નહીં આવે, બરોબર છે. આ રિએક્શન અને આની પછી જે શરૂ થાય છે આલ્ડોલ અને ક્રોસ આલ્ડોલ સંગઠન અને પછી આવે છે કેનિઝારો પ્રક્રિયા. તો એમાં કઈ રીતે આખી રિએક્શન તમારે કરવાની ને એ ખૂબ અગત્યનું છે. ચલો, આ રીતે તમને શું મળે છે? તો કે એની અંદર સંસ્પંદન જોવા મળે છે. આ સંસ્પંદનને કારણે તમારો આલ્ફા હાઇડ્રોજન પરમાણુ શું ધરાવે છે? એસિડિકતા. આલ્ફા હાઇડ્રોજન પરમાણુ શું ધરાવે છે? એસિડિકતા. આવી રીતે સંસ્પંદન થાય છે એટલે આ હાઇડ્રોજન પરમાણુ તમે સરળતાથી દૂર કરી શકશો. જો બેઝ હશે એની સાથે તો સરળતાથી, એમાં રીતે ખાસ કરીને લેવાનું કયું છે? પ્રબળ બેઝ. પ્રબળ બેઝ લેશું. કયું બેઝ લેશું? પ્રબળ બેઝ લેશું. તો હવે આ આલ્ફા હાઇડ્રોજનને કારણે થતી જે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓ પર ધ્યાન આપીએ તો શરૂઆત થાય છે આલ્ડોલ સંગઠન. કેનાથી શરૂઆત થાય છે? આલ્ડોલ સંગઠન. આ કન્સેપ્ટ ક્લિયર થવો જોઈએ, ફરી એક વખત કહી દઉં છું. આલ્ફા કાર્બન સાથે જોડાયેલો હાઇડ્રોજન છે અને આલ્ફા હાઇડ્રોજન કહેવાય છે. આ આલ્ફા હાઇડ્રોજન એસિડિક હોય છે. કેમ એસિડિક હોય છે? તો કે ઇલેક્ટ્રોન આકર્ષક અસર અને સંયુગ્મી બેઝ. ઇલેક્ટ્રોન આકર્ષક અસર અને સંયુગ્મી બેઝ, આ સમજી લો કે એસિડિક હોય તો એમાંથી ઉત્પન્ન થતો બેઝ કેવો હોય છે? સંયુગ્મી બેઝ હોય છે. અને ઇલેક્ટ્રોન આકર્ષક અસરને કારણે બે વચ્ચે સંસ્પંદન થાય છે. આ સંસ્પંદનને કારણે આ જે સંયોજન છે એ કેવું રહેશે? તમારા દ્રાવણ, જલીય દ્રાવણમાં સ્થાયી રહેશે. તો તમારો એચ જે છે એ લાંબો સમય સુધી દૂર રહેશે. જેમ આપણે આલ્કોહોલની અંદર વાત કરી હતી, યાદ કરી જુઓ, CH3OH હતું તો એની તમે જલીય દ્રાવણ બનાવો એચ ટુ સાથે, એટલે શું થાય? CH3O- + H3O+. એવી જ રીતે આપણે ફિનોલમાં વાત કરી હતી, બરોબર છે. એટલે અહીંયા ફિનોક્સાઇડ આયન હતું O- અને અહીંયા H3O+. તો જુઓ આની એસિડિકતા કેવી હતી? ઓછી. જ્યારે ફિનોલની એસિડિકતા આલ્કોહોલ કરતા કેવી હતી? વધારે. વાત ક્લિયર થઈ છે? કારણ કે એની અંદર સંસ્પંદન જોવા મળતું હતું, એટલે આ તમારો H3O+ છે જાજો સમય સુધી શું રહેશે? દ્રાવણમાં રહેશે, એટલે તમને એસિડિકતા દર્શાવશે. કારણ કે H3O+ એટલે શું થયું? એસિડ. સેમ ટુ સેમ અહીંયા પણ તમને એ જ કન્સેપ્ટ જોવા મળે છે. અહીંયા સંસ્પંદન થાય છે એટલે તમારો H+ છે એ શું દર્શાવે છે? એસિડિકતા દર્શાવે છે. ચલો હવે જોઈએ છીએ આલ્ડોલ સંગઠન. બહુ જ ઇમ્પોર્ટન્ટ મેથડ છે અને બહુ અગત્યની છે. તમારે બેઝ તો લેવાનું છે, પ્રબળ બેઝ લેવાનું છે, પણ દ્રાવણ કેવું બનાવવાનું છે? મંદ. પ્રબળ બેઝનું મંદ દ્રાવણ બનાવવાનું છે બેટા. અને તમારે રિએક્શન કરાવવાની છે. સ્ટાર્ટ કરું છું આલ્ફા હાઇડ્રોજનને કારણે થતી પ્રક્રિયાઓ, જેને આપણે કહીએ છીએ આલ્ડોલ સંગઠન. ક્રોસ આલ્ડોલ આવે છે, પહેલા આપણે આલ્ડોલ સંગઠન જોઈએ છીએ. આલ્ડોલ સંગઠન બહુ જ ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે, બહુ જ અતિશય. હું આને જેટલા વખાણ કરીશ એટલા જ વખાણ એના શું થશે? ઘટશે. એટલી વાત કરી, એટલું ઇમ્પોર્ટન્ટ રિએક્શન કે હું એનો વખાણ કરી જઈશ ને તો એ વખાણ ખરેખર ઓછા પડશે, એટલા વખાણ કરવા પડે એવું છે આ રિએક્શનમાં. ચલો વેલ, તો જોઈએ આલ્ફા હાઇડ્રોજનને કારણે થતી આલ્ડોલ સંગઠન. અહીંયા ઓછામાં ઓછો એક આલ્ફા હાઇડ્રોજન હોવો જ જોઈએ આલ્ડોલ સંગઠનમાં. ઓછામાં ઓછો એક આલ્ફા હાઇડ્રોજન હોવો જોઈએ. ઓછામાં ઓછો એક આલ્ફા હાઇડ્રોજન કમ્પલસરી, એટલે એક આલ્ફા હાઇડ્રોજન તો હોવો જોઈએ. આ જે રિએક્શન છે આલ્ડોલ સંગઠન, કોની હાજરીમાં થાય છે? મંદ અને પ્રબળ બેઝની હાજરીમાં આલ્ડોલ સંગઠન
મંદ અને પ્રબળ બેઝ કોણ કોણ છે એનું જરા કહી દો. સમજી લો કે ભાઈ તમારા મંદ અને પ્રબળ બેઝ ની વાત કરવા જાવ તો NaOH, એને KOH, BaOH ટ્વાઇસ, NaOH, BaOH ટ્વાઇસ, વગેરે એને 2CO3 પણ ચાલે, નો પ્રોબ્લેમ. બરોબર છે. મંદ આલ્કલીની હાજરીમાં થઈ, મંદ આલ્કલીની હાજરીમાં આ પ્રક્રિયા થશે. આ ખાસ જોવાનું છે તમારે. બરોબર છે. NaOH, BaOH ટ્વાઇસ વગેરે ની હાજરીમાં આ પ્રક્રિયા થાય છે. આ પ્રક્રિયા મંદ અને પ્રબળ બેઝ, મંદ ખાલી લખશો તો પણ ચાલશે, પ્રબળ નહીં લખો તો કોઈ પ્રોબ્લેમ નથી, એની હાજરીમાં થાય છે. હવે થાય છે શું, તો કે આલ્ડિહાઇડ છે એ આલ્ડોલ અથવા તો બીટા હાઇડ્રોક્સી કીટોન બનાવે છે. શું કરે છે ફરી એક વખત કહી દો બેટા, કે તમારી હાજરીમાં બીટા હાઇડ્રોક્સી આલ્ડિહાઇડ અથવા તો બીટા હાઇડ્રોક્સી કીટોન બનાવે છે, જેને આલ્ડોલ અને કીટોલ તરીકે ઓળખવામાં આવે છે. હમણાં રિએક્શન જોઈએ એટલે ખ્યાલ આવશે. ચલો ને રિએક્શન જોતા જઈએ. ચલો હું સૌથી પહેલા આલ્ડિહાઇડ થી રિએક્શન સ્ટાર્ટ કરું છું. તો આલ્ડિહાઇડ એટલે અહીંયા આવશે 2CH3CHO. ચલો આ આલ્ડિહાઇડ લીધું છે મેં. હવે અહીંયા કોણ લેવાનું છે, મંદ NaOH. ઓકે, મંદ KOH પણ ચાલે, કોઈ પ્રશ્ન નથી. તો હવે જો શું થાય છે બેટા, આને બેને પહેલા અલગ અલગ કરી નાખું છું. આ રીતે લખી શકું CH3 C ડબલ બોન્ડ O અને H વત્તા, બે બોન્ડ લીધા છે ને, વત્તા CH3 C ડબલ બોન્ડ O અને H. હવે કઈ રીતે ઘટના આખી ક્લિયર થાય છે એ સમજો. હવે શું થાય, આ એક આલ્ડિહાઇડ છે, એ શું કરશે, આની સાથે રિએક્શન કરશે. પહેલા તેમાંથી મારે કેટાયન બનાવવો પડશે, તો પહેલા કેટાયન બની દો, એ વધારે અનુકૂળ પડશે. આખી મિકેનિઝમ નહીં, પહેલા પ્રક્રિયા સમજાવું. ચાલો પછી મિકેનિઝમ સમજાવું એટલે તમને ખ્યાલ આવશે કે આની વચ્ચે શું તમને જોવા મળે છે. હવે મંદ NaOH છે, રિવર્સિબલ રિએક્શન છે, એટલે હવે શું થાય, તો કે તમને આવી નિપજ મળશે. અહીંયા CH3, આ C, અહીંયા OH, અહીંયા H. બરોબર, આ એક ઘટના મેં વર્ણવી છે. હવે અહીંથી એક હાઇડ્રોજન અહીંયા આવી ગયો છે, એટલે અહીંયા શું થઈ ગયું છે, CH2 અને C ડબલ બોન્ડ OH. તો અહીંયા તમે જોશો ને, તો આલ્ડિહાઇડ છે અને આલ્કોહોલ છે. આલ્ડિહાઇડ વત્તા આલ્કોહોલ. તો જો આલ્ડિહાઇડ નો આલ્ડ અને આલ્કોહોલ નો ઓલ એટલે આલ્ડોલ. આલ્ડિહાઇડ નો આલ્ડ અને અહીંથી લીધો ઓલ, એટલે નિપજ કઈ મળી છે, આલ્ડોલ. અને આલ્ડોલ એટલા માટે કહેવામાં, આલ્ડોલ સંગઠન શા માટે કહેવામાં આવે છે, તો કે અહીંયા આલ્ડિહાઇડ અને આલ્કોહોલ બંને હાજર હોવાને કારણે એને આલ્ડોલ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર થાય છે મેટર, આલ્ડિહાઇડ અને આલ્કોહોલ બંને હોવાને કારણે એને આલ્ડોલ તરીકે ઓળખવામાં આવે છે. અને હવે શું કરવાનું છે, ગરમી આપશો એટલે પાણી નોનો દૂર થશે. ક્યાંથી દૂર થશે, અહીંથી OH અને અહીંથી H, અહીંથી OH અને અહીંથી H. ધ્યાન આપજો, એટલે અહીંયા નિપજ મળશે CH3 CH ડબલ બોન્ડ CH, C ડબલ બોન્ડ O અને H. આ રીતે તમને નિપજ મળશે, અને આલ્ડોલ નિપજ કહેવાય. આલ્ડોલ નિપજ અને આલ્ડોલ બોલે ખાલી, આલ્ડોલ અને આલ્ડોલ નિપજ બોલો. થાય ક્લિયર? બહુ ઇન્ટરેસ્ટિંગ છે. એના તમે IUPAC નામે લખી શકો, 3-hydroxybutanol. શું કહેશું, 3-hydroxy, ત્રીજા નંબર 1, 2 અને 3, એટલે એને કહેશું 3-hydroxybutanol. આનું નામ શું થશે, 1-2-1-2-3-4 બ્યુટ ટુ ઇનાલ. કહી શકો તમે, એને કહેશું આલ્ડોલ સંગઠન નિપજ અથવા તો આલ્ડોલ નિપજ. ખાસ યાદ રાખજો, આલ્ડોલ સંગઠન નિપજ અથવા તો આલ્ડોલ નિપજ, આને બોલાય માત્ર આલ્ડોલ. બોલો છે ઇન્ટરેસ્ટિંગ વાત.
આવી જ રીતે કેટોનમાં થાય છે. પહેલા હું બંને રિએક્શન દેખાડી દઉં, પછી એની મિકેનિઝમ દેખાડી દઉં. મિકેનિઝમ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, મિકેનિઝમ સામાન્ય રીતે તમને ક્યાંય જોવા મળશે નહીં. ચલો કીટોનમાં કઈ રીતે બને છે ધ્યાન આપજો. કીટોન બહુ ઇન્ટરેસ્ટિંગ છે બેટા. કીટોનમાં કઈ રીતે ઘટના બને છે એ સમજાવું છું, ધ્યાન આપજો. ફરી એક વખત CH3 C ડબલ બોન્ડ O CH3. જો બે મોલ લેવાના છે, ખાસ ધ્યાન રાખજો. એટલે મેં અહીંયા બે અલગ અલગ લીધા છે. અહીંયા પણ લઈ શકું પ્લસ CH3 C ડબલ બોન્ડ O CH3. ધ્યાન આપજો, મંદ NaOH. ઓકે વેલ, હવે જો ધ્યાન આપશો એટલે ખ્યાલ આવશે બેટા. આલ્ફા હાઇડ્રોજન સાથે રિએક્શન થવી જોઈએ. કોની સાથે થવી જોઈએ? આલ્ફા હાઇડ્રોજન સાથે રિએક્શન થવી જોઈએ. એટલે આ સંયોજનનું હું આવી રીતે લખું છું CH3C, બરોબર છે? અહીંયા લખું છું પાછું CH3, જે અહીંયા આ જે CH3 છે તે આ કાર્બન છે એની સાથે ઓક્સિજન હતો એને OH, આનો જે કાર્બોનિલ સમૂહ છે તે અને આનો આલ્ફા હાઇડ્રોજન, એટલે અહીંયા આવશે CH2 C ડબલ બોન્ડ O અને CH3. જો અહીંયા અહીંયા કીટોન અને આલ્કોહોલ છે એટલે એને કહેશું કીટોલ. એનું નામ શું થશે? કીટોલ. આનું નામ આલ્ડોલ શા માટે કીધું? આલ્ડિહાઇડ અને આલ્કોહોલ એટલે આલ્ડોલ. અહીંયા કીટોન અને આલ્કોહોલ એટલે એને કહેશું કીટોન. પછી એને પણ સેમ ટુ સેમ તમે ગરમ કરશો, પાણીનો અણુ દૂર થઈ જશે. પાણીનો અણુ ક્યાંથી દૂર થશે? અહીંથી OH અને બાજુના કાર્બન પરથી H દૂર થશે, એટલે અહીંયા નિપજ મળશે તમને CH3 CH3. એક બે ત્રણ ચાર CH C ડબલ બોન્ડ O અને CH3. બોલો થાય ક્લિયર છે? દેખાય છે બેટા? પહેલા તો દેખાવું જોઈએ ક્લિયરલી. યસ, દેખાય છે. તો આ રીતે તમને આલ્ડોલ અને કીટોલ, અને કહેશું કીટોલ નિપજ, અથવા તો એને એમ પણ કહેશું આલ્ડોલ સંગ્રહ નિપજ એમ પણ કહેવાય. જો કીટોલ અને આલ્ડોલ બે સેમ જ છે એટલા માટે જ એને આલ્ડોલ સંગ્રહ નામ જ એટલા માટે આપેલું છે, બરોબર છે? અહીંયા અલગ અલગ નથી કરવાનું. અહીંયા કીટોન કયો કે આલ્ડોલ કયો, બે સરખું જ આવશે. એટલે બધા કીટોલ બેનું છે એને નિપજ છે ને એને આપણે આલ્ડોલ સંગ્રહ નિપજ જ કહેશું. બરોબર છે? એને કીટોલ સંગ્રહ નિપજ પછી નહીં કહેવાનું. જો કે કીટોલ સંગ્રહ નિપજ કેવું જોઈએ ખરેખરમાં, પણ એનું નામ શું છે ભાઈ? બંને સરખા જેવી છે, એક જ સરખી પ્રોસેસને અનુસરે છે ને, એટલે એને આલ્ડોલ સંગ્રહ જ પછી નામ રાખી દીધું છે, બરોબર છે? તો આ છે તમારા સરસ મજાના સંયોજનો. હવે એની ક્રિયાવિધિ કઈ રીતે બને છે એ જરા હું તમને સમજાવી દઉં. આને પહેલા ઘૂસી નાખું છું, સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. કઈ રીતે આખી ઘટના બને છે એ હવે સમજાવું છું. તો તમારા આલ્ડોલ સંગ્રહની નિપજ ખાસ યાદ રાખવાનું છે, ફરજિયાત ઓછામાં ઓછો એક આલ્ફા હાઇડ્રોજન હોવો જ જોઈએ, કમ્પલસરી, તો જ આ રિએક્શન પોસિબલ બનશે, નહીતર આ રિએક્શન શક્ય નથી, બરોબર છે? સર, ન હોય તો કે રિએક્શન થાય કે ન થાય એનો રસ્તો છે એ હમણાં નેક્સ્ટ બતાવું છું. પહેલાં તો અહીંયા મિકેનિઝમ શું આવશે એની જરાક વાતો કરી નાખીએ. તો એ મિકેનિઝમ ઉપર કોન્સન્ટ્રેશન કરીએ તો તમને ખ્યાલ આવશે કે ભાઈ ખરેખરમાં અહીંયા ઘટના શું બનવાની છે તે. ચાલો, સૌથી પહેલા કાર્બો એનાયન બને છે. શું બને છે? કાર્બો એનાયન. મેં તમને થોડી વાર પહેલા જ હમણાં જણાવ્યું છે કે કાર્બો એનાયન બનવું જોઈએ. કઈ રીતે બને છે એ હવે હું તમને સમજાવું છું. ચાલો તો જુઓ, પહેલા તો રિએક્શન લખી નાખું આલ્ડોલ વાળી રિએક્શન લખી નાખું. ટુ CH3 સી ડબલ બોન્ડ ઓ અને એચ ગીવ્સ મંદ NaOH એટલે બેઝ, બરોબર? એટલે અહીંયા મળશે CH3 CH CH2 C ડબલ બોન્ડ O અને H, અને આપણે કીધું હતું આલ્ડોલ, આલ્ડોલ કીધેલું હતું. ઓકે, એને તમે ગરમ કરશો એટલે પાણીનો અણુ દૂર થાય -H2O, અને અહીંયા શું મળે છે CH3 CH ડબલ બોન્ડ CH C ડબલ બોન્ડ O અને H. બોલો થાય ક્લિયર? આને કહેશું આલ્ડોલ સંગ્રહ નિપજ, બરોબર? એનું નામ તમને આવડે છે, એનું નામ શું થાય છે તે, બરોબર છે? એનું નામ થશે બ્યુટુઇનાલ. ચાલો હવે જોઈએ, બે મોલ લીધેલા હતા ને, હવે સ્ટાર્ટિંગ ક્યાંથી થાય છે જોયો, એને એક મોલ થી સ્ટાર્ટ થાય છે. અહીંયા તમારું સમજી લો કે બેઝ છે, બરોબર છે? આ બેઝ શું કરશે? માઇનસ પ્લસ, અહીંયા ધ્યાન આપજો CH2 અને આ એક H એક્સ્ટ્રા આલ્ફા કાર્બન ઉપરનો આલ્ફા હાઇડ્રોજન,
અહીંયા સી ડબલ બોન્ડ ઓ અને એચ આવી ઘટના બને છે. હવે આ જે છે એ આના પર એટેક કરશે, પ્રોટોન ત્યાંથી શું કરી દેશે, દૂર કરી દેશે. કારણ કે આંશિક ધન વીજભારિત છે, આંશિક ઋણ વીજભારિત છે. ત્યાંથી આ ક્રિયાવિધિ સમજાવું છું, હું ફરી વખત લખું છું, ક્રિયાવિધિ લખી એવો શબ્દ વાપરું છું. ક્રિયાવિધિ બરોબર. હવે પછી ફરી વખત એને જ વાત લખું છું, ઓ એચ માઇનસ પ્લસ એચ સી એચ ટુ સી ડબલ બોન્ડ ઓ અને એચ, આંશિક ઋણ વીજભારિત, સોરી આંશિક ધન વીજભારિત, આંશિક ઋણ વીજભારિત. કેમ ધન અને ઋણ છે? તો કે બંધમાંના ઇલેક્ટ્રોન આ તરફ ખેંચાશે એટલા માટે. હવે આ શું કરશે, અહીંયા તમારા હાઇડ્રોજન પર એટેક કરે છે, હાઇડ્રોજન પર એટેક કરી પાણીનો અણુ દૂર કરશે. એટલે અહીંયા તમને જોવા મળશે સી એચ ટુ માઇનસ સી ડબલ બોન્ડ ઓ અને એચ વત્તા એચ ટુ ઓ. આ તબક્કો એક છે, કાર્બો એનાયન. મેં શું બનાવ્યું છે, કાર્બો એનાયન બનાવ્યું છે. જુઓ જે કઈ છે, હવે આ કાર્બો એનાયન છે ને એ સંસ્પંદન દર્શાવે છે એ આપણે બહુ સારી રીતે જાણીએ છીએ. બોલો આ એના આપણે થોડી વાર પહેલા જ હમણાં તમને જે આ સ્ટાર્ટ કર્યું ત્યારે જ વાત કરી હતી કે કેવી રીતે સંસ્પંદન દર્શાવે છે. સી એચ ટુ ડબલ સોરી સી ડબલ બોન્ડ ઓ અને એચ આ રીતે છે. આ ઋણ ચાર્જ અહીંયા આવશે, આ ઓક્સિજન પરના કાર્બન ઓક્સિજન પર વચ્ચે જે દ્વિબંધ છે એમાંનો એક ઇલેક્ટ્રોનિક ભાઈ ક્યાં જશે, ઓક્સિજન પર જશે. એટલે અહીંયા આવી રીતે બનશે સી એચ ટુ ડબલ બોન્ડ સી ઓ માઇનસ અને એચ બરોબર. ફરી વખત શું થાય, આ અહીંયા આવે અને આ અહીંયા આવે. તો આ રીતે સંસ્પંદન કન્ટિન્યુ શરૂ રહી છે. હવે વાત આવે છે તબક્કો બીજો, ધ્યાન આપજો તબક્કો બે. આ કે મિકેનિઝમ શા માટે સમજાવું છું એનું પણ હમણાં હું તમને સોલ્યુશન આપું છું. હવે જો તબક્કા બે માં શું થાય, ફરી વખત તમારો આલ્ડિહાઇડ લઈ લે સી એચ થ્રી સી ડબલ બોન્ડ ઓ અને એચ બરાબર, વત્તા સી એચ ટુ આ તમારો કાર્બો એનાયન સી ડબલ બોન્ડ ઓ અને એચ. હવે આપણને ખબર છે આ કેવું છે, તો કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા આપશે. બોલો હા યા ના બેટા, કેન્દ્રાનુરાગી પ્રક્રિયા આપશે. અને આ પ્રબળ કેન્દ્રાનુરાગી પ્રક્રિયા તરીકે વર્ત છે. એટલે અહીંયા આ કાર્બન પર એટેક કરશે, બંધમાંનો ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાં જતો રહેશે, ઓક્સિજન પર જતો રહેશે. બોલો હા યા ના, થાય છે વાત ક્લિયર? બંધમાંનો ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન પર જતો રહે છે ભઈલા. એટલા માટે આપણને નિપજ હવે શું મળે છે તે આપણે જરા જોઈએ. ઓકે, નિપજમાં તો મળે છે મસ્ત મજાનું આલ્કોક્સી આયન. શું મળે છે? આલ્કોક્સી આયન મળે છે. ધ્યાન આપજો ફરી વખત, અહીંયા સી એચ થ્રી આ છે સી, અહીંયા ઓ એ સોરી ઓ માઇનસ આ છે ઓ માઇનસ બરાબર છે. અહીંયા એચ, પછી અહીંયા જો આ સી એચ ટુ એની સાથે જોડે છે. તો એચ ને નીચે લઈ લો તો એ કોઈ પ્રશ્ન નથી. આ સી એચ ટુ શું છે, તો કે તમારા કાર્બોનિલ કાર્બન સાથે જોડાણું છે. એના પરનો જે સી ડબલ બોન્ડ ઓ એચ છે તો એચ યુઝ્યુઅલ એમનમ રહેશે. બોલો થાય ક્લિયર? હવે શું થાય છે, એની અંદર જે આ પાણીનો અણુ છૂટો પડેલો છે એ પાણીનો અણુ છે, એમાંથી એચ પ્લસ ફરી વખત એ પાછો મેળવશે. શું કરશે? એચ પ્લસ પાછો મેળવશે અને ઓ એચ માઇનસ છે એ આગળની રિએક્શન માટે ઉપયોગી બનશે. બોલો છે કઈ રીતે બને છે એ અમને સમજાવવાનું નહીં, હજી સમજાવું છું એટલે ખ્યાલ આવશે બરોબર છે. ચાલો તો જુઓ, ઓ એચ માઇનસ વાળી રિએક્શનને આપણે આગળ વધારીએ, આમાંથી એચ પ્લસ તે જ શું કરશે, તે પોતાની સાથે લેશે. ક્યાં દર્શાવું રિએક્શન, નીચે સુધી દેખાય છે બેટા? યસ દેખાય છે. તો આ રીતે રિએક્શન થશે એચ ટુ ઓ બરોબર, એમાંથી એચ પ્લસ ભઈલો લઈ લેશે. એટલે એની પછી શું મળશે, સી એચ થ્રી સી અહીંયા ઓ એચ અહીંયા એચ સી એચ ટુ સી ડબલ બોન્ડ ઓ અને એચ. આવી તમને નિપજ મળે બેટા, દેખાય છે? સોરી તકલીફ વાળું છે, કેમેરામાં નથી દેખાતું. ઓકે, અને ઉપરની સાઈડ લઈ લઉં છું બરોબર, અને ઉપર લઈ લઉં છું. એટલે આ રિએક્શન જરા સ્ક્રીનશોટ લઈ લો, એટલે હું આગળ રિએક્શન બતાવું છું બેટા. આનો સ્ક્રીનશોટ લઈ લો, એટલે આ રિએક્શનને ઉપરની સાઈડ લઉં છું. ઓકે, ભૂસું છું. ફરી એક વખત લઈ લો, સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ. ચાલો હવે જો થાય છે,
આની કઈ જરૂર નહીં હવે. ચાલો હવે જો અહીંયા એચ ટુ એમાંથી એચ પ્લસ અહીંયા આવી જશે એટલે નિપજ તમને આવી મળશે સી એચ થ્રી સી ઓ એચ એચ સી એચ ટુ સી ડબલ બોન્ડ ઓ અને એચ. બોલો થાય ક્લિયર? ચાલો હવે આ રીતે તમને સરસ મજાની ઘટના જોવા મળી છે. હવે આ ઘટનામાં ફરી વખત શું થાય છે તો કે આ ઘટનામાં ફરી વખત હવે કંઈ થતું નથી, તમારું બેઝ છે એ ફરી વખત અહીંયા તમને ભાગ ભજવશે, બેઝ જે છે એ ફરી વખત અહીંયા તમને કપરી પરિસ્થિતિમાં ભાગ ભજવશે ઓએચ માઇનસ, અને તમે હવે તાપમાન આપશો એટલે એલિમિનેશનની પ્રક્રિયા થશે. શું પ્રક્રિયા થશે? એલિમિનેશનની પ્રક્રિયા થશે. અહીંથી ઓએચ દૂર થશે અને અહીંથી એચ દૂર થશે એટલે પાણીનો અણુ ફરી વખત શું થઈ જશે? દૂર થઈ જશે. એટલે અહીંયા તમને નિપજમાં શું મળે છે? સી એચ થ્રી સી એચ ડબલ બોન્ડ સી એચ સી ડબલ ઓ અને એચ. આ ટાઈપની પ્રક્રિયા તમને જોવા મળે. આ એની મિકેનિઝમ છે. આ શું છે? મિકેનિઝમ તમને જોવા મળે છે. સેમ ટુ સેમ કીટોનમાં પણ તમે આ વસ્તુને ફોલો કરી શકો છો. ક્યાં ફોલો કરી શકો છો? કીટોનમાં. હવે જો આ ક્યાં ક્યાં નહીં આપે, ક્યાં ક્યાં પ્રક્રિયા નહીં આપે, સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. તો કે પહેલી વાત કે બે પહેલા તો ક્યાં ક્યાં આપશે એની વાત કરી નાખીએ. તો કે ભાઈ જો બે સરખા આલ્ડિહાઇડ હોય, બે સરખા કીટોન હોય અને કીટોન અને આલ્ડિહાઇડ હોય તો આ રિએક્શન તમને જોવા મળશે. બે આલ્ડિહાઇડ આલ્ડોલ સંગઠન, બે આલ્ડિહાઇડ સમાન અથવા જુદા જુદા કીટોન, બે કીટોન સમાન અથવા જુદા જુદા અથવા અલગ અલગ અને આલ્ડિહાઇડ અને કીટોન, કોણ કોણ? એક આલ્ડિહાઇડ અને એક કીટોન, અને એક આલ્ડિહાઇડ તથા એક કીટોન વચ્ચે થાય છે. કન્ડિશન શું છે? કન્ડિશન શું છે? ફરજિયાત આલ્ફા હાઇડ્રોજન હોવો જ જોઈએ. જો આલ્ફા હાઇડ્રોજન હશે તો જ આ પ્રક્રિયા થશે, નહીતર આ પ્રક્રિયા થશે નહીં. ફરી એક વખત બોલું છું બેટા, શું કહે છે? અહીં આલ્ફા હાઇડ્રોજન વગર આલ્ડોલ સંગઠન શક્ય નથી. તો ક્યાં ક્યાં જોવા નહીં મળે? દાખલા તરીકે ફોર્માલ્ડિહાઇડ એચ સી એચ ઓ, ફોર્માલ્ડિહાઇડ પછી બેન્ઝાલ્ડિહાઇડ સી એચ ઓ, ફોર્માલ્ડિહાઇડ બેન્ઝાલ્ડિહાઇડ અને બેન્ઝોફિનોન. આલ્ડોલ સંગઠન આપતા નથી. બેન્ઝોફિનોન આલ્ડોલ સંગઠન આપતા નથી. હવે તમે તમારી રીતે જ વિચારજો, કેમ નહીં? તો કે જો અહીંયા આલ્ફા હાઇડ્રોજન નથી, અહીંયા પણ આલ્ફા હાઇડ્રોજન નથી, અહીંયા પણ આલ્ફા હાઇડ્રોજન નથી, કારણ કે હાઇડ્રોજન હશે એનું વિસ્થાપન કરીને આ જોડાણ હશે એટલે આલ્ફા હાઇડ્રોજન નથી તો આલ્ડોલ સંગઠન પણ હશે નહીં. બોલો થાય છે ક્લિયર? બહુ ઇન્ટરેસ્ટિંગ મેટર છે અને બહુ સરળતાથી સમજાઈ જાય એવી વાત છે, પણ થોડું ધ્યાન આપવું પડે કારણ કે કઈ રીતે આખી રિએક્શન થાય છે એ મગજમાં ઘૂસવી જોઈએ. બોલો થાય ક્લિયર? ફટાફટ સ્ક્રીનશોટ લ્યો એટલે આપણે આગળ વધીએ છીએ બેટા. હવે વાત કરવી છે ક્રોસ આલ્ડોલ સંગઠનની. કઈ રિએક્શન આવે છે? ક્રોસ
આલ્ડોલ સંગઠન, બરાબર છે? ચાલો ક્રોસ આલ્ડોલ સંગઠનમાં શું હોય? ક્રોસ આલ્ડોલ સંગઠનમાં જો આલ્ફા હાઇડ્રોજન, આના જ પરિસ્થિતિ રાખવાની છે, મંદ આલ્કલિક લેવાનું છે, પણ જો એમાં તમે શું કરી શકશો કે ભાઈ જે ક્રોસ આલ્ડોલ સંગઠન થાય છે એમાં ટોટલ તમને ચાર નિપજ મળે છે. શું મળે છે? ચાર નિપજ મળે છે. ઓલું તો ખાસ કરીને બે નિપજ ક્યારે હોય છે? તો જ્યારે સાહેબ આપણે તમે આલ્ડિહાઇડ આલ્ડિહાઇડ અને કિટોન કિટોનની રિએક્શન કરાવશો એટલે તમને બે નિપજ મળે, પણ જ્યારે તમે આલ્ડિહાઇડ અને કિટોન ક્રોસ આલ્ડોલ સંગઠન કરાવશો એટલે કોનું સાથે કરવાનું છે? આલ્ડિહાઇડ અને કિટોન અથવા તો બે અલગ અલગ આલ્ડિહાઇડ, બે અલગ અલગ આલ્ડિહાઇડ અને બે અલગ અલગ કિટોન સાથે જ્યારે તમે પ્રક્રિયા કરવા જશો ત્યારે એને કહેશું ક્રોસ આલ્ડોલ. મેં આની પહેલા લખ્યું છે કે ભાઈ તમે બે આલ્ડિહાઇડ લ્યો બરાબર સમાન અથવા જુદા જુદા, બે કિટોન લ્યો સમાન અથવા, આ આલ્ડોલ સંગઠન જ છે પણ એનો એક ભાગ છે. આલ્ડોલ સંગઠનનો શું છે? એક ભાગ છે. આ ભાગ અલગ શા માટે પીડ્યો છે? તો જો આવી રીતે છે, આપણે સંગઠનની વાત કરીએ તો એમાં આલ્ડોલ અને અહીંયા આવશે ક્રોસ આલ્ડોલ, બરાબર છે? સંગઠનનો દેખ આલ્ડોલમાં શું છે? સમાન આલ્ડિહાઇડ સમાન કિટોન, અહીંયા શું છે? જુદા જુદા આલ્ડિહાઇડ જુદા જુદા કિટોન, કિટોન પ્લસ આલ્ડિહાઇડ, કિટોન પ્લસ આલ્ડિહાઇડ, આની વચ્ચે ક્રોસ આલ્ડોલ થાય છે અને આની વચ્ચે શું થાય? આલ્ડોલ સંગઠન થાય. અહીંયા તો કોમન છે, એક જ નિપજ મળવાની છે, બરાબર? જ્યારે અહીંયા શું છે? ચાર નિપજ મળશે. કેટલી નિપજ મળે છે? ચાર નિપજ મળે છે. અહીંયા તે જો અહીંયા અલગ અલગ તમે આલ્ડિહાઇડ લેશો ને, અહીંયા તમે જો જુદા જુદા આલ્ડિહાઇડ લેશો તો કોઈ પ્રોબ્લેમ નથી બેટા, બરાબર છે? તો અહીંયા શું, તમારે બે જ નિપજને કાઉન્ટ કરવી પડશે. હમણાં બતાવું છું કઈ રીતે આવે છે તે. એટલે આ સંગઠન જ છે પણ ક્રોસ આલ્ડોલ, આલ્ડોલ સંગઠન જ છે પણ ક્રોસ આલ્ડોલ સંગઠન એટલા માટે કીધું છે કે આ થોડુંક સ્પેશિયલ છે. અહીંયા શું છે કે ફરજિયાત બંને પાસે આલ્ફા હાઇડ્રોજન હોવા જ જોઈએ. જ્યારે અહીંયા શું છે ક્રોસ આલ્ડોલમાં, એક પાસે આલ્ફા હાઇડ્રોજન હશે અને એક પાસે આલ્ફા હાઇડ્રોજન નહીં હોય ને તો પણ પ્રક્રિયા આપશે. હવે આગળ વાત કરીએ એટલે વધારે ક્લિયર થશે. ચલો આમાં હું મિકેનિઝમ નથી દર્શાવવાનું, મિકેનિઝમ હવે તમને ખ્યાલ છે અને જતા જરૂર લાગશે તો પછી આપણે જણાવી દઈશું. ચલો તો શું થાય છે, સમજી લો કે CH3 CHO આ એક આલ્ડિહાઇડ છે, CH3 CH2 અને CHO આ બીજો આલ્ડિહાઇડ છે, બે અલગ અલગ આલ્ડિહાઇડ છે, બરાબર? હવે આની રિએક્શન કરાવું છું હું મંદ NaOH, કોની જોડે કરાવું છું રિએક્શન બેટા? મંદ NaOH સાથે રિએક્શન કરાવું છું, ધ્યાન રાખજો. તો ટોટલ મને ચાર નિપજ મળશે, ચાર નિપજનો સમૂહ મને જોવા મળશે. કેટલા નિપજનો સમૂહ જોવા મળશે? ચાર નિપજની. એમાંની બે નિપજ જે હશે એ કઈ હશે? સ્વયં આલ્ડોલ સંગઠન નિપજ, એટલે કે આલ્ડોલ સંગઠન નિપજ હશે, અને બે નિપજ હશે એ ક્રોસ આલ્ડોલ સંગઠન નિપજ હશે. ઓકે છે, સ્વયં આલ્ડોલ સંગઠન નિપજ અને ક્રોસ આલ્ડોલ સંગઠન નિપજ મને જણાવો. એક કામ કરીએ, આને આખી ઘટના નથી જોવાની જરૂર, અને આપણે સીધું જ બે સ્ટેપમાં કરી નાખીએ. પહેલા સ્ટેપમાં મંદ NaOH અને બીજા સ્ટેપમાં શું કરવાનું છે? તો કે આપણે NaOH તો છે જ, મંદ NaOH તો ત્યાં ભાગ ભજવશે જ, પણ ડેલ્ટા અને પાણીનો અણુ દૂર કરવાનો છે. આ બે રિએક્શન કરવાની છે, બરાબર? ઓકે, તો જો સ્વયં આલ્ડોલ નિપજ કઈ કઈ જોવા મળશે એ પહેલા હું તમને સમજાવી દઉં છું. કઈ નિપજ કઈ કઈ જોવા મળશે? સ્વયં આલ્ડોલ, સ્વયં આલ્ડોલમાં શું થશે? આ પોતાના અડધા અણુ અને બીજા અડધા અણુ, અને આ પોતાનો અડધા અણુ અને બીજા અડધા અણુ, એટલે કે આ નિપજ બનાવશે. ધ્યાન આપજો કઈ રીતે, સી એચ થ્રી સી એચ ઓ એચ સી એચ ટુ સી ડબલ બોન્ડ ઓ અને એચ, મતલબ કે ઇથેનોલ ઇથેનોલ, સમજી લો કે મેં અહીંયા 10 ગ્રામ ઇથેનોલ લીધું છે, તો 5 ગ્રામ પ્લસ 5 ગ્રામ બે ઇથેનોલ ઇથેનોલ એની સાથે રિએક્શન કરી નાખશે, અથવા તો 20 ગ્રામ લીધું છે તો એમાંથી 5 ગ્રામ ઇથેનોલ ઇથેનોલ રિએક્શન કરશે. અહીંયા 20 ગ્રામ લીધું છે તો આ પણ પોતાની સાથે રિએક્શન કરશે. વાત મગજમાં ઉતારો બેટા, આ પોતાનું આલ્ડોલ સંગઠન આપશે, એટલે સી એચ થ્રી સી એચ ઓ વત્તા સી એચ થ્રી સી એચ ઓ. આમાં રહેલા જે ચાર ટોટલ તમે લીધું હોય 20 ગ્રામ, તો એમાંથી 5 ગ્રામ 5 ગ્રામ એકબીજા સાથે જોડાય અને કઈ નિપજ આપશે? આલ્ડોલ નિપજ આપે છે.
હવે આનું પાછું આપણે નિપજમાં કન્વર્ઝેશન કરી નાખીએ છીએ. હું આની અડધાની વાત કરું છું, હજી મેં બે મિક્સ નથી કર્યું બરોબર, અને આનું આપણે પાણીનો અણુ દૂર કરી નાખો એટલે નિપજ શું બનશે, અહીંથી OH માંથી અને અહીંથી H દૂર થાય. ચલો આ આપણી નિપજ થઈ ગઈ. બીજી નિપજ કઈ મળે છે? આની. હવે જો આમાં કઈ રીતે કરશું તો કે બે CH3 CH2 CHO વત્તા CH3 CH2 CHO આ બંને એકબીજા સાથે ભેગા થશે બરોબર, એટલે અહીંયા શું થાય તો કે CH3 CH2 અહીંયા આવશે C, અહીંયા આવશે OH, પછી આલ્ફા હાઇડ્રોજન સાથે રિએક્શન કરવાની એટલે C અને CH3 અહીંયા જતું રહેશે, બોલો થાય બરોબર છે, અને અહીંયા આવશે C ડબલ બોન્ડ O અને H, બોલો થાય ક્લિયર. હવે શું થાય, પાણીનો અણુ દૂર થઈ જશે એટલે અહીંથી OH અને અહીંથી H દૂર થાય, અહીંથી OH અને અહીંથી H દૂર. અહીંયા આખું દર્શાવી દેખ દર્શાવી દઉં છું. તો અહીંયા નિપજમાં શું આવશે, CH3 CH2 ઓકે, અહીંયા આવશે CH ડબલ બોન્ડ C CH3 અને CHO આ નિપજ મળશે. તો આ નિપજ અહીંયા લખી નાખું CH3 CH2 CH ડબલ બોન્ડ C CH3 અને CHO. આ તમારી બંને નિપજ કેવી છે, આલ્યુઅલ નિપજ છે. કઈ નિપજ છે, સ્વયં આલ્યુઅલ નિપજ. ખાસ ધ્યાન રાખજો, આની નાની એની સાથે પ્રક્રિયા કરવાની, આની નાની એની સાથે પ્રક્રિયા કરવાની, એટલે તમને આની જે નિપજ મળે એ આલ્યુઅલ સંગ્રહમાં કેમ કરીએ છીએ, બે અણુ લઈએ છીએ ને એ રીતે જ પ્રક્રિયા કરી નાખવાની, આના પણ બે અણુ લઈ અને પ્રક્રિયા કરી નાખવાની. હવે ક્રોસ આલ્યુઅલમાં શું થાય એ જ રાખજો, પહેલા આને લેવાનું અને પછી આને લેવાનું. તો કઈ રીતે રિએક્શન થશે ધ્યાન આપજો, રિએક્શન કરું છું, ક્રોસ આલ્યુઅલ નિપજ મેળવીએ છીએ, મંદ NaOH મંદ NaOH સાથે રિએક્શન કરાવું છું. શું નિપજ મળશે, તો આ CH3 આ C અહીંયા OH અહીંયા H બરોબર છે ઓકે. પછી આની સાથે આ આલ્ફા હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરવાનું છે એટલે આ કાર્બન બીટા છે, તો બીટા ને શું લઈ લેવાનું છે, આપણે ઉપર લઈ લેવાનું છે એટલે C અહીંયા CH3 બીટા ઉપર જતું રહ્યું, અહીંયા કોણ આવશે CH2 અને અહીંયા આવશે C ડબલ બોન્ડ O અને H, બોલો થાય ક્લિયર ઓકે. હવે એમને આપણે ગરમ કરીશું, પાણીનો અણુ દૂર કરીશું, OH અને અહીંથી H જતો રહેશે એટલે શું થશે, CH3 CH ડબલ બોન્ડ C CH3 C ડબલ બોન્ડ O અને H એકની પર આ મળશે ઓકે. હવે અહીંયા પહેલા મેં આ લીધું હતું અને બીજા નંબર પર આ લીધું હતું, હવે ઉલટું કરી નાખું, પહેલા આને લઉં છું અને બીજા નંબર પર આને લઉં છું, તો શું મળે છે નિપજ ધ્યાન આપજો. ફરી વખત અહીંયા નહીં અત્યારે આવે છે મંદ NaOH અને મંદ NaOH ની જ ખાલી પ્રક્રિયા અત્યારે તો હાલ પૂરતી કરાવીએ છીએ. ચાલો પહેલા આને લઉં છું એટલે CH3 CH2 CH અને OH, બોલો થાય ક્લિયર. હવે આને જોડું છું, તો આ તો સીધો આલ્ફા કાર્બન જ છે એટલે સી એચ ટુ, કારણ કે માઇનસ બનીને આવ્યો હશે, સી ડબલ બોન્ડ ઓ અને એચ, ગરમ કરું, પાણીનો અણુ દૂર કરું, તો શું થાય, અહીંથી ઓ એચ અને અહીંથી એચ દૂર થાય, નિપજ શું મળશે, સી એચ થ્રી સી એચ ટુ સી એચ ડબલ બોન્ડ સી એચ સી ડબલ બોન્ડ ઓ અને એચ, આ નિપજ મળશે. આ બે નિપજને કહેવાય ક્રોસ આલ્ડોલ સંઘનન નિપજ. એમાં શું કરવાનું, હવે તમારે આ આખી ઘટના નહીં દર્શાવવાની, તમારે માત્ર એટલું જ દર્શાવવાનું છે. આમ ચાર નિપજ એક સાથે તમને મળશે, બે નિપજ સંઘનન વાળી અને બે નિપજ ક્રોસ આલ્ડોલ સંગનન વાળી, બોલો થાય ક્લિયર. બે નિપજ સંગનન વાળી અને બે નિપજ ક્રોસ આલ્ડોલ સંગનન વાળી. કઈ રીતે નિપજ મળે છે, આના નાના અણુ એની સાથે પ્રક્રિયા કરે તો આલ્ડોલ, આના નાનું અણુ એની સાથે પ્રક્રિયા કરે તો આલ્ડોલ, બરોબર છે. આ પહેલા અને આ પછી તો ક્રોસ આલ્ડોલ, આ પહેલા અને આ પછી તો પણ ક્રોસ આલ્ડોલ. બધાના નામ તમે જાતે બનાવી શકો છો, સિમ્પલ છે. આનું નામ ચલો બનાવવાનું કહીએ તો શું થાય, બ્યુટ સોરી એક બે ત્રણ ચાર, હા બરાબર છે, બ્યુટ ટુ ઇનાલ. આનું નામ બનાવવાનું કહીએ તો શું થાય છે,
તો જુઓ, એક બે ત્રણ ચાર પાંચ, પાંચ કાર્બન છે ટોટલ. બીજા કાર્બન ઉપર મિથાઈલ છે, ટુ મિથાઈલ પેન્ટ ટુ ઇનાલ, પેન્ટ ટુ ઇનાલ. બરાબર, આની ઉપર આનું બનાવીએ. એક બે ત્રણ ચાર, ચાર કાર્બન છે. અહીંયા શું થાય છે તો જુઓ, અહીંયા તમને જોવા મળે છે ટુ મિથાઇલ, બ્યુટ ટુ ઇનાલ. બરાબર, અહીંયા જો એક બે ત્રણ ચાર પાંચ, પાંચ કાર્બન છે એટલે પેન્ટ વન ટુ, ટુ ઇનાલ. આ રીતે તમને નિપજ મળે છે બેટા. હવે આની જગ્યાએ તમે કીટોન પણ લઈ શકો છો, ડોન્ટ વરી, નો પ્રોબ્લેમ, કોઈ ચિંતા નહીં, કોઈ ટેન્શન નહીં, પણ લઈ શકો છો તમે. ક્રોસ આલ્ડોલ સંગઠનમાં તમે કીટોન પણ લઈ શકો છો બેટા. બોલો, થાય ક્લિયર? લઈને કરો સાહેબ, અમને કીટોન લઈને તમે સમજાવો તો અમને સમજાશે, નહીતર અમને સમજાશે નહીં. ચલો, એક આલ્ડિહાઇડ એક કીટોન ની કઈ કઈ નિપજ મળે એ જરાક સમજાવી દઉં અને પૂછી નાખું છું. હવે ડાયરેક્ટ નિપજ જ સમજાવીશ, કઈ રીતે આવે છે એ તમે હવે સમજી ચૂક્યા છો. જો ન સમજાણું હોય તો ફરી એક વખત રિવાઇઝ કરી અને વિડીયો જોઈ લો એટલે ખ્યાલ આવે. સમજી લો કે આલ્ડિહાઇડ CH3CHO + CH3CO અને CH3, આલ્ડિહાઇડ અને કીટોન ને એકબીજા સાથે રિએક્શન કરાવું છું. પેલું મંદ NaOH, બીજું ડેલ્ટા માઇનસ H2O. ચાલો, તો ચાર નિપજ મળવી જોઈએ. પહેલા તો આની નાની નિપજ મળશે CH3CH CH CO અને H. પછી આની નાની નિપજ મળશે, આલ્ડોલ સંગઠન થવાનું છે. આનું પણ શું થવાનું છે? આલ્ડોલ સંગઠન થવાનું છે. એટલે એની નાની નિપજ મળવી જોઈએ. શું થાય કીટોન વાળી નિપજ એ જરાક જોઈ લઈએ. તો જો, સોરી, આ તમારું છે CH3, આ છે C, અહીંયા આવશે OH, બરાબર, અહીંયા આવશે CH3. હવે એ તમારા આલ્ફા કાર્બન પર એટેક કરે છે એટલે અહીંયા શું આવશે? CH2, C ડબલ બોન્ડ O અને CH3. આ રીતે થશે. હવે એની અંદરથી આપણે OH દૂર કરી દઈએ અને અહીંથી H દૂર કરી દઈએ એટલે અહીંયા શું જોવા મળશે તમને? દ્વિબંધ જોવા મળશે. આ તમારી થઈ બંને આલ્ડોલ નિપજ. આલ્ડોલ સંગનન નિપજ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. ઓકે, હવે ક્રોસ આલ્ડોલ જોઈએ. આને પહેલા લઉં છું, આને પછી લઉં છું. તો અહીંયા શું આવશે? પહેલા બનાવી દઉં પછી OH દૂર કરી દઉં છું, બરાબર, એટલે તમને મજા આવશે. CH અહીંયા OH, પછી આલ્ફા કાર્બન આને કહેવાય, આને કહેવાય, બેમાંથી કોઈ પણ તમે લખી શકો. એટલે CH2, C ડબલ બોન્ડ O અને CH3. બોલો, થાય ક્લિયર? અહીંથી OH દૂર થાય, અહીંથી H દૂર થાય અને બંને વચ્ચે શું આવી જશે? દ્વિબંધ. એક નિપજ આ મળશે, એમાં પછી કીટોન. હવે પહેલા કીટોન લઉં છું. શું લઈશ? કીટોન એટલે CH3. આનો કેટાય એને નાનો બનાવ્યો છે આ વખતે મેં, બરાબર. હવે શું થાય તો કે અહીંયા આવશે OH, પછી એની સાથે જોડવાનું છે CH2 અને C ડબલ બોન્ડ OH. પહેલા કીટોન પછી આલ્ડિહાઇડ. કીટોનમાં શું કરવાનું છે? ખાસ યાદ રાખજો, કાર્બોનિલ સમૂહ જે છે એને CH2 સાથે જોઈન કરવાનો છે. તો એક વખત મેં શું કીધું છે? આને માઇનસ બનાવ્યો, એનાઇન બનાવ્યો. જ્યારે પેલું આ લીધું ને ત્યારે એનાઇન કોણ બીનું છે? કીટોન. અને જ્યારે બીજું આ લીધું ત્યારે એનાઇન કોણ બીનું હશે? તો કે તમારું આલ્ડિહાઇડ સમૂહ એનાઇન બીનું હશે. બોલો, થાય ક્લિયર? હવે અહીંથી શું કરવાનું છે? OH દૂર કરવાનું છે અને અહીંથી H દૂર કરવાનું છે. આ છે તમારી ક્રોસ આલ્ડોલ નિપજ. શું છે? ક્રોસ આલ્ડોલ નિપજ. આ રીતે બનાવવાનું છે. ખાસ ધ્યાન રાખવાનું છે, પહેલા આની નાની બંને આલ્ડિહાઇડની એક સાથે પ્રક્રિયા કરો એટલે આલ્ડોલ, બંને કીટોનની પ્રક્રિયા એટલે આલ્ડોલ, આલ્ડોલ સંગઠન અને સ્વયં આલ્ડોલ પણ કહેવાય. ઓકે, પછી આલ્ડિહાઇડ અને બીજા સ્થાન પર કીટોન, પછી પહેલા સ્થાન પર કીટોન અને બીજા સ્થાન પર આલ્ડિહાઇડ. આ રીતે તમે કરવાનું. જો તમે અહીંયા પહેલા સ્થાન પર આલ્ડિહાઇડ લ્યો છો ત્યારે તમારો કાર્બો એનાઇન કોણ બને છે? કીટોન બને છે, જેનો CH2- સમૂહ તમારા કાર્બોનિલ સમૂહ પર એટેક કરે છે અને આ નિપજ આપશે, બરાબર. બીજી વખત જ્યારે તમે કીટોન પહેલા લ્યો છો ત્યારે શું થાય છે? આ CH2 બને છે, આ તમારું
CH2 minus C double bond O અને H આ તમારા કીટોનના જે કાર્બન છે કાર્બોનિલ કાર્બન એના પર એટેક કરશે ત્યારે જ્યારે પેલા કીટોન લ્યો છો ત્યારે આ એટેક કરે છે અને પેલા આલ્ડિહાઇડ લ્યો છો ત્યારે અહીંયા તમારો જે CH2 બનશે એ એટેક કરશે એટલે તમને આવી બે સરસ મજાની નિપજો મળશે આને કહેવાય ક્રોસ આલ્ડોલ નિપજ મેં તમને હમણાં એવું કીધું છે કે જો અહીંયા કેવું બનશે કે એક પાસે આલ્ફા હાઇડ્રોજન હોય અને એક પાસે ન હોય ને તો પણ ચાલશે કઈ રીતે એની જરાક આપણે એક સરસ મજાનું એક્ઝામ્પલ લઈએ સમજી લો કે મારી પાસે બેન્ઝાલ્ડિહાઇડ છે તો આની પાસે આલ્ફા હાઇડ્રોજન છે નહીં અને હું અહીંયા લઉં છું CH3 CHO તો જુઓ આની પાસે આલ્ફા હાઇડ્રોજન છે હા એની પાસે આલ્ફા હાઇડ્રોજન છે એટલે નિપજમાં શું થાય છે તો કે નિપજમાં હવે તમારો કાર્બોનિલ કાર્બન જે છે ને એના પર એટેક કરવા કોણ આવશે બેટા તો કે કાર્બોનિલ કાર્બન પર એટેક કરવા આવશે તમારો આ આનું શું હશે અમારું રૂપાંતર થઈ જશે CH2 C ડબલ બોન્ડ O H માં કન્વર્જેશન થઈ જશે એમાં રૂપાંતર થઈ અને આ તમારા કાર્બોનિલ કાર્બન પર એટેક કરશે એટલે અહીંયા લખું છું મંદ NaOH મંદ NaOH અને બીજું શું લેવાનું છે ડેલ્ટા લઈ અને માઇનસ H2O કરવાનું છે એટલે અહીંયા તમને નિપજ મળશે C H ડબલ બોન્ડ શું જોવા મળશે CH C ડબલ બોન્ડ OH આ પ્રકારે તમને સરસ મજાની નિપજ જોવા મળશે બોલો થાય ક્લિયર એવી જ રીતે તમે સિનેમાલ્ડિહાઇડ પણ બનાવી શકો છો સિનેમાલ્ડિહાઇડ બની ગયું છે આનું નામ શું આપણે આપેલું છે તમે યાદ કરી જુઓ સિનેમાલ્ડિહાઇડ સિનેમાલ્ડિહાઇડ બરોબર છે તો એક આલ્ડિહાઇડ અને એક કીટોન હોય તો પણ આ પ્રક્રિયા આપશે એક બંનેમાંથી નોંધ લખી દઉં છું જો બે આલ્ડિહાઇડ કે બે આલ્ડિહાઇડ રાખીએ જો બે આલ્ડિહાઇડ માંથી કોઈ પણ એક આલ્ડિહાઇડ આલ્ફા હાઇડ્રોજન ન ધરાવે તો પણ નિપજ મળે છે કઈ રીતે મળે છે તો કે ક્રોસ આલ્ડોલ સંગઠનથી નિપજ મળે છે બોલો થાય ક્લિયર ઓકે હવે જે ક્વેશ્ચન સોલ્વ કરવાનો હતો એ ક્વેશ્ચનની વાત કરી દઈએ કે મારે તમને કયો ક્વેશ્ચન સોલ્વ કરાવવાનો છે તો એ ક્વેશ્ચનમાં સ્વયં આલ્ડોલ સંગઠનની વાત કરવાની છે તમને આવી રીતે કોઈ નિપજ આપી દીધી છે અને તમને કહી દીધું હોય કે ચલો ભાઈ આનું તમને સોલ્યુશન મળવું અથવા તો આની નિપજ શું મળશે એવું તમને કહી દીધું હોય તો એ નિપજ આપણે ગોતવી પડે ઓકે નિપજ ગોતવા માટે શું છે પહેલા તો તમને સરસ મજાનું સવાલ કહી દઉં CH3 C ડબલ બોન્ડ O CH2 CH2 C ડબલ બોન્ડ O CH3 ચાલો આ રીતે હોય અને તમને કીધું હોય કે નિપજ કઈ મળશે મંદ NaOH અને ડેલ્ટા માઇનસ એચ ટુ તો આની માટે તમારે શું અગત્યનું બને છે આની માટે તમારે અગત્યની બને છે મિકેનિઝમ જો બતાવું છું મિકેનિઝમ કઈ રીતે બને છે CH3 C ડબલ બોન્ડ O CH3 C ડબલ બોન્ડ O CH2 CH2 C ડબલ બોન્ડ O અને CH3 બરોબર એની પ્રક્રિયા સૌથી પહેલા હું બેઝ સાથે કરાવું છું OH માઇનસ સાથે પ્રક્રિયા કરાવું છું બોલો હા યા ના OH માઇનસ સાથે પ્રક્રિયા કરાવું છું તો શું થશે અહીંથી H આપણા આલ્ફા હાઇડ્રોજન છે આ પર બે માંથી કોઈ પણ સ્થાને તમે એટેક કરાવી શકો છો એટલે માઇનસ એચ ટુ ઓ થશે પાણીનો અણુ શું થઈ જાય તો કે પાણીનો અણુ દૂર થઈ જશે એટલે શું બને છે કાર્બો એનાયન બને છે સી એચ થ્રી સી ડબલ બોન્ડ ઓ સી એચ ટુ સી એચ ટુ સી ડબલ બોન્ડ ઓ અને અહીંયા છે સી એચ ટુ માઇનસ આ શું કરે છે તો કે હવે આ સી એચ ટુ માઇનસ તમારા કાર્બોનિલ કાર્બન પર એટેક કરવા જશે એટલે અહીંયા તમને શું મળે છે તો ત્યાં તમને ચક્રીય સંયોજન બનતું જોવા મળશે બોલો થાય કે ક્લિયર વાત બેટા તો ત્યાં શું બની જાય તો કે જુઓ અહીંયા નિપજ આવી બની જશે પાંચ સભ્યો વાળું ચક્રીય સંયોજન બનશે એમાં અહીંયા લઈ લઉં છું સી ડબલ બોન્ડ ઓ બરોબર અહીંયા શું લઈ લીધું છે મેં સી ડબલ બોન્ડ ઓ કે જે આપણો આ સી ડબલ બોન્ડ ઓ છે તે અને અહીંયા લઈ લઉં છું સી એચ થ્રી સી એચ થ્રી અને ઓ માઇનસ આ કાર્બન અહીંયા છે ક્લિયર થઈ છે કે મેટર
ચલો આ રીતે કે સરસ મજાનું સંયોજન મળે આ CH2 છે આ કાર્બન સાથે જોડાણું છે આ રિયો કાર્બન સાથે સરસ મજાનું CH2 તમારું જોડાઈ ગયું છે બરોબર અને શું કીધું છે તો કે આ કાર્બન અહીંયા અને એની સાથે સીધું CH2 આ નંબર આપો 1 2 3 4 5 અને 6 તો અહીંયા તમને આ રીતે જો દેખાય છે આ 1 આ 2 3 4 5 અને આ 6 બોલો થાય ક્લિયર ઓકે હવે શું કરવાનું છે તો કે હવે આપણે પાણીનો અણુ પાછો એડ કરવાનો છે યાદ કરી જો H2O એટલે અહીંયા શું બની જશે તમને નિપજમાં આવું જોવા મળશે C ડબલ બોન્ડ O અહીંયા છે CH3 અહીંયા છે OH બોલો થાય ક્લિયર હવે શું થાય છે હવે ફ્રી વખત OH માઈનસ જે છે એ એની ભૂમિકા ભજવશે OH માઈનસ તમે ગરમી આપશો એટલે પાણીનો અણુ ફ્રી વખત દૂર થશે એટલે અહીંથી OH દૂર થાય અને અહીંથી શું દૂર થશે H દ્વિબંધ બનાવવાનો છે ને બેટા એટલે અહીંયા શું હશે 2H હશે 2H માંથી 1H શું થઈ જશે દૂર થઈ જશે એટલે આપણી ફાઇનલ નિપજ આવી જોવા મળશે આ છે મિકેનિઝમનું મહત્વ આ છે તમારી ફાઇનલ નિપજ અહીંયા તો આ પ્રકારે તમને ક્વેશ્ચન આપેલો હોય તો એ ક્વેશ્ચન સોલ્વ કરતા આવડવો જોઈએ આ છે ક્રોસ આલ્ડોલ અને આલ્ડોલ સંગઠનની વાતો એની જે આપણે કેનિઝારો રિએક્શન જોવાની છે અને આને રિલેટેડ એક બે એમસીક્યુ પણ આપણે પછી સોલ્વ કરશું પણ એ ક્યારે રાખશું નેક્સ્ટ લેક્ચરમાં આજે આપણે એટલે સુધી રાખીએ થેન્ક યુ